નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, આજે હું તમારા માટે એક એવો ડાયટ પ્લાન લઈને આવ્યો છું કે જેમાં આજે આપણે લોકો એક એવા પ્રકારના ડાયટ પ્લાનની ચર્ચા કરવાના છીએ કે જેના દ્વારા પેટની, કમરની, સાથળની ચરબી છે તે ખૂબ જ ઝડપથી એટલે કે મીણની જેમ ઓગળી જશે. આ ઉપરાંત મિત્રો, આ ડાયટ પ્લાનની હું તમારી સાથે ચર્ચા કરું તો આ એક એવો સરળ ડાયટ પ્લાન છે કે જે સમગ્ર વિશ્વ લેવલે, વિશ્વમાં ખૂબ જ વધારે પ્રચલિત છે. અને આ ઉપરાંત આજકાલ તમે જોવા જાઓ તો જે ફિલ્મ સ્ટારો છે, મોટા મોટા ફિલ્મ સ્ટારો છે, તે પણ આ ડાયટ પ્લાનને ફોલો કરી રહ્યા છે. તમને થશે આ ડાયટ પ્લાન તો બહુ કઠિન હશે, તેને ફોલો કરવો અઘરો હશે. જી નહીં મિત્રો, ખૂબ સરળ ડાયટ પ્લાન છે. આ માટે કોઈ વસ્તુઓની જરૂર નથી અને તમે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી આ ડાયટ પ્લાન છે તેને કરી શકો છો. તો મિત્રો, આ ડાયટ પ્લાનની ચર્ચા કરવા જઈએ તો આ ડાયટ પ્લાન છે તેના વિશે હું તમને ડિટેલમાં જણાવું તો આ ડાયટ પ્લાન એક એવો ડાયટ પ્લાન છે જેનું પહેલાં તો તમને નામ કહી દઉં, ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાન. હવે તમને થશે ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાન આવડી કેવો ડાયટ પ્લાન છે? આનું નામ તો અમે ક્યારેય નથી સાંભળ્યું, પરંતુ તેનું ગુજરાતી નામ કહીશ તો તમને થશે ઓહો, આ તો બહુ સામાન્ય વસ્તુ છે. જી હા મિત્રો, ગુજરાતી નામ તમે જાણ્યું હશે, પરંતુ તેના વિશે ઊંડાણપૂર્વક આ વિડીયોમાં હું ચર્ચા કરીશ. ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાનનું ગુજરાતી નામ છે ઉપવાસ. તમને થશે ઓહો, આ તો આપણે કરીએ જ છીએ, પરંતુ પ્રોપર રીતે નથી કરતા. જો ઉપવાસને યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી ચોક્કસથી વેઇટ લોસ તો થશે જ, આ ઉપરાંત પણ શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. વર્ષોથી પેઢી દર પેઢી આપણે ઉપવાસની પ્રક્રિયા તો કરતા જ આવ્યા છીએ, પરંતુ તેને પ્રોપર રીતે કરવામાં આવે તો તેનાથી કયા કયા શરીરને બેનિફિટ્સ થાય છે તેના વિશે પણ હું આજે આ વિડીયોમાં ચર્ચા કરવાનો છું. ખાસ કરીને ચર્ચા કરું મિત્રો તો ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાન છે તેના મુખ્ય બે પ્રકાર છે. તેમાં પહેલો પ્રકાર છે તેનું નામ તમને જણાવી દઉં તો એ છે 16/8, અને બીજો પ્રકાર છે તેમાં તેનું નામ છે 7/2. જી હા મિત્રો, પહેલું નામ છે તેનું 16/8 અને બીજાનું નામ છે 7/2. હવે તમને થશે આ શું છે 16/8, 7/2, તેના વિશે ઊંડાણપૂર્વક જણાવીશ તો તમને ખૂબ જ મજા આવશે અને આ ડાયટ પ્લાનને ફોલો પણ કરશો. પહેલાં આપણે શરૂઆત કરીએ 16/8ની. તો 16/8 આ એક એવો ડાયટ પ્લાન છે કે જેમાં સમગ્ર દિવસ દરમિયાન, આપણે ખબર છે દિવસમાં 24 કલાક કુલ ઘડિયાળમાં હોય છે, એટલે કે કુલ 24 કલાક દિવસમાં હોય છે. આ 24 કલાકમાંથી આપણે લોકોએ 16 કલાક, જી હા મિત્રો યાદ રહે, 16 કલાક કોઈ જ પ્રકારનો ખોરાક લેવાનો નથી, અને 8 કલાક છે તેમાં તમે ભોજન લઈ શકો છો. ફરી એકવાર હું આના વિશે ડિટેલમાં સમજાવવાનો છું. પહેલાં આટલું યાદ રાખો, 16 કલાક કાંઈ જ નથી લેવાનું, 8 કલાક તમે જમી શકો છો. બીજી વાત, 16 કલાક કાંઈ નથી લેવાનું, તમને થાય ઓહો આટલું કેમ ફોલો કરશું? બહુ સરળ છે. શા માટે? કારણ કે 16 કલાકમાંથી 8 થી 10 કલાક તો તમે એવી રીતે સેટ કરી શકો કે જે તમારો રાત્રિનો સૂવાનો સમય હોય છે. જી હા મિત્રો, રાત્રિના સૂવાના સમયમાં આપણે 8 થી 10 કલાક તો એડજસ્ટ કરી જ શકીએ છીએ. બાકીની બધી 6 થી 8 કલાક, તો એ 8 કલાક છે તેને પણ આપણે સરળતાથી કઈ રીતે મેનેજ કરવી તેના વિશે હું તમને જણાવીશ. પરંતુ યાદ રાખીએ, જે 8 કલાકમાં આપણે જમવાનું છે, ભોજન લેવાનું છે, એનો મતલબ એવો નથી કે 8 કલાક એક ધારું જમવાનું છે. તેમાં પણ નોર્મલ રૂટીન મુજબ જ આપણે જે ખોરાક લઈએ છીએ એ જ લેવાનો છે. આ ઉપરાંત તેમાં હેલ્ધી ખોરાક લેવાનો છે, શરીરને નુકસાન થાય એવો ફેટવાળો, ચરબીવાળો જંક ફૂડ ખાવાનું નથી જ, સદંતર નથી. હવે આ જે 8 કલાક છે તેમાં તમે સમયે સમયે ખાઓ, થોડું થોડું ખાઓ, બને એટલું ચાવીને ખાઓ, એકદમ રસ બનાવી મોઢામાં કોળીઓ પછી જ ગળે ઉતારો, આવી રીતે ખોરાક લેવાનો છે, હેલ્ધી ખોરાક લેવાનો છે. બાકીની જે 16 કલાક વધી છે તેના વિશે ચર્ચા કરું તો આ સમય એડજસ્ટ કઈ રીતે કરવો? તો સામાન્ય રીતે મિત્રો હું તમને કહું તો સવારના 12 વાગ્યાથી, જી હા 12 નૂન જેને કહીએ, અથવા બપોરના 12 વાગ્યાથી આપણે આ સમય શરૂ કરીએ તો બપોરના 12 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી, જી હા મિત્રો થઈ ગઈ 8 કલાક, આપણે ખ્યાલ આવે છે, બપોરના 12 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીનો સમય એવો છે કે જેને તમે આહાર માટે આપી શકો છો, ખોરાક માટે આપી શકો છો. પછી તમારી સમયની અનુકૂળતા મુજબ છે, તમે 1 વાગ્યાથી શરૂ કરવા માંગો છો તો 1 થી 9 સુધી, 2 વાગ્યાથી શરૂ કરો છો તો 2 થી 10 સુધી, અથવા 7 વાગ્યાથી શરૂ કરો છો તો 7 સુધી નો સમય છે તે તમે લઈ શકો છો. અને આ સમય દરમિયાન 8 કલાક જે થાય છે એ 8 કલાક દરમિયાન તમારે હેલ્ધી ખોરાક લેવાનો છે અને એવું ફેટ લેવાનું છે જે તમારા શરીરને સરળતાથી પોષણ પૂરું પાડી શકે. હવે તમને થાય કે બાકીની 16 કલાક છે એ દરમિયાન શા માટે ખોરાક નથી લેવાનો? તો મિત્રો, 8 કલાક દરમિયાન જે આપણે ખોરાક લીધેલો છે તે આપણા શરીર માટે જરૂરી પોષણ પૂરું પાડી દીધું છે. આ ઉપરાંત આપણા શરીરમાં પણ એવી આંતરિક શક્તિઓ રહેલી છે કે જે આંતરિક શક્તિઓ આપણા શરીરમાં એવો સમય માંગે છે કે જેનાથી આપણા શરીરનું રિપેરિંગ, જી હા મિત્રો સમજાય એવી ભાષામાં વાત કરું છું, રિપેરિંગનું કામ થઈ શકે. એટલે કે ઘણીવાર આપણે ખ્યાલ છે કે કોઈ જગ્યાએ આપણે લાગ્યું હોય છે
તો આપણે તેમાં ધ્યાન નથી દેતા, છતાં પણ આપણે મેળે મેળે રોજ આવી જ જાય છે. તો આંતરિક શક્તિ એવી છે કે જેના માટે શરીર સમય ફાળવી શકે છે, કારણ કે કોઈ એક સમયે આપણા સમગ્ર શરીર છે એ એક જ પ્રક્રિયા કરી શકે છે. આપણે 24 કલાક ખોરાક લીધા જ કરીએ તો શરીર તેને સતત પચાવવાની પ્રક્રિયામાં જ વ્યસ્ત રહે છે અને અન્ય અંગો પર તેનું ધ્યાન આપી શકતું નથી. માટે આપણે આ પ્રક્રિયા કરવાની છે. યાદ રહે, આ 16 કલાક આપણે ભૂખ્યા રહીએ છીએ તો એ દરમિયાન આપણો મેટાબોલિઝમ રેટ એટલે કે ચયાપચયની જે પ્રક્રિયા છે તે ખૂબ ઝડપી બની જાય છે. આ ઉપરાંત આપણા શરીરમાં ઇન્સ્યુલિન છે તેનો સ્ત્રાવ પણ ખૂબ ઓછો થઈ જાય છે. તેનાથી ડાયાબિટીસ બીજા નંબરની જે ડાયાબિટીસ છે તે પણ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. મેલિટસ અને ઇન્સિપિડસ બે ડાયાબિટીસના પ્રકાર છે, તેમાં બીજા પ્રકારની ડાયાબિટીસ છે તે થવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત પણ આપણા હૃદયમાં જે બેડ કોલેસ્ટ્રોલ બેડ ફેટ છે તેનું પ્રમાણ પણ ઘટી જાય છે, તે બનવાનું બંધ થઈ જાય છે. તો આ ઉપરાંત પણ શરીરને ઘણા ઘણા ફાયદાઓ આ પ્રકારના ઉપવાસ કરવાથી થાય છે. અને વિશ્વ સ્તરે જે ડાયટ પ્લાન પ્રખ્યાત છે તે આ જ છે, 16/8 ડાયટ પ્લાન, કે જે 85% લોકો જે ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાન ફોલો કરે છે તે 85% લોકો છે તે આ ડાયટ પ્લાનને ફોલો કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મિત્રો વાત કરવા જાઉં તો તેમાં મુખ્યત્વે બીજા પ્રકારનો ડાયટ પ્લાન છે તેને ફોલોઅપ લેવામાં આવે છે. હવે તેની વાત હું તમને કરું તો એમાં મેં તમને વાત કરી હતી 7/2. જી હા મિત્રો, તો બીજો ડાયટ પ્લાન છે તે 7/2 છે, તે પણ ઉપવાસનો જ એક પ્રકાર છે. તેમાં શું કરવાનું છે તો તેમાં અઠવાડિયામાં કોઈ 2 દિવસ સમગ્ર 24/24 કલાક ભૂખ્યા રહેવાનું છે. જી હા મિત્રો, 24/24 કલાક ભૂખ્યા રહેવાનું છે એટલે કે ઉપવાસ કરવાનો છે. પરંતુ યાદ રહે, તમે સોમવારે ઉપવાસ કર્યો છે તો પાછો મંગળવારે કે બુધવારે ઉપવાસ કરવાનો નથી. અઠવાડિયાના એવા 2 દિવસો તમારે કાઢવાના છે કે જે 2 દિવસોમાં થોડો ગેપ રહેતો હોય, થોડો સમય રહેતો હોય. સોમવારે કર્યો છે તો ગુરુવારે કરો, મંગળવારે કર્યો છે તો શુક્રવારે કરો. આ રીતે તમે આ ડાયટ પ્લાનને કરવાનો છે. અઠવાડિયામાં 2 દિવસ એટલે કે 7/2 ડાયટ પ્લાન છે કે જેમાં તમારે ઉપવાસ કરવાનો છે, કંઈ જ ખોરાક લેવાનો નથી. અને તેનાથી તમારા શરીરમાં જે ફેટ બર્નિંગ એટલે કે ચરબી બળવાની પ્રક્રિયા છે તેનો રેટ ખૂબ ઝડપી બની જાય છે અને લગભગ 3-4 અઠવાડિયા દરમિયાન તમારા શરીરમાં ખૂબ સારો ફેરફાર છે તે તમને જોવા મળશે. અને એક અનુમાન મુજબ તમને કહું તો 3-4 અઠવાડિયા આ પ્રકારનો ડાયટ પ્લાન ફોલો કરવામાં આવે તો તેનાથી તમારા શરીરની ચરબી છે, કુલ શરીરનું વજન છે તેનું 3-4% જેટલું વજન છે એ તમે આ પ્રકારના ઉપવાસ એટલે કે ઇન્ટરમિટન્ટ ડાયટ પ્લાન દ્વારા ઘટાડી શકો છો. મિત્રો, આ ડાયટ પ્લાન કોણે ફોલો નથી કરવાનો? તો ખાસ કરીને એવું માનવામાં આવે છે, એવા વિશ્વ સ્તરે અનુમાનો અને સંશોધનો થયા છે કે જે સ્ત્રીઓ મંથલી સાયકલનો જે એમનો પિરિયડનો સમય હોય છે એ ઘણીવાર આ ડાયટ પ્લાનને ફોલો કરે છે તો તે ડિસ્ટર્બ થઈ જાય છે, પરંતુ મૂંઝાવાની જરૂર જરાય નથી. એવું પણ મેગેઝિનોમાં લખેલું આવે જ છે કે ફરી પાછો આ ડાયટ પ્લાન બંધ કરી દેવામાં આવે તો તેમનું જે મંથલી સાયકલની પ્રક્રિયા છે તે કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે. પરંતુ યાદ રહે, આવું બધા સાથે થતું નથી, એટલે આ ડાયટ પ્લાનને ફોલો કરી શકાય છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે એટલે કે બાળકને દૂધ પીવડાવે છે, માતાનું દૂધ પીવડાવે છે, આ ઉપરાંત અન્ય કોઈ સામાન્ય બીમારીથી જે લોકો પીડાઈ રહ્યા છે અથવા અન્ય કોઈ બીમારી છે તો તેમણે આ ડાયટ પ્લાનને ફોલો ન કરવો જોઈએ, અથવા ફોલો કરો છો તો પછી તમારા ડૉક્ટરની અંગત સલાહ લેવી અનિવાર્ય છે, તેને પહેલાં જાણી લેવું. જે લોકો કમ્પ્લીટ ફિટ છે તે લોકો ચોક્કસથી આ ડાયટ પ્લાનને ફોલો કરી શકે છે અને તેમાં કોઈ જ ચિંતાની જરૂર નથી. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આપને આ વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો. આપના વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન તો ચોક્કસથી દબાવજો અને આ ઉપરાંત આવા અન્ય વિડીયો મેળવવા માટે અમને અને અમારા વિડીયોને શેર કરતા ચોક્કસથી રહો કે જેથી કરીને અમને મળે છે ઘણું બધું પ્રોત્સાહન આપના એક લાઇકથી. અને આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.